પાટણ શહેરમાં છેલ્લા 1.5 વર્ષથી રેડ ગોલ્ડ ડોનેટર્સ નામની સંસ્થા દરેક સમાજના લોકોને સાથે રાખી ચાલે છે। આ સંસ્થા દ્વારા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ લોકોને રક્તની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે પાટણના એક દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન હોય 21 જુલાઈ 2020ના રોજ દર્દીના પરિવારજનોને ડોક્ટરે રક્ત જમા કરાવવાનું સૂચન કર્યું હતું। ત્યારે દર્દીના પરિવારજનોએ રક્તની જરૂર હોય કોરોના મહામારીને કારણે અમદાવાદથી રક્ત એકત્રિત કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા। ત્યારે પાટણમાં રક્તદાન કરવા તેઓએ લોકોને વિનંતી કરી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે પાટણમાંથી પણ રક્તદાતા મળી આવ્યા ન હતા, જેની જાણ રેડ ગોલ્ડ ડોનેટર્સ સંસ્થાને થતાં તેઓ દ્વારા આજરોજ ઇબ્રાહીમ ખાન પઠાણ અને તોસીફ ખાન મલિક એમ બે રક્તદાતાઓને અમદાવાદ ખાતે રક્ત આપવા પોતાના સ્વખર્ચે મોકલવામાં આવ્યા હતા। અને આ રક્તદાતાઓ કોઈ પણ ભય વગર રાજી ખુશીથી રક્તદાન કરવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જરૂરિયાતમંદ દર્દીને રક્ત આપી તેની મહામૂલી જિંદગીને બચાવવાના પ્રયાસો હાથ ધરાતા દર્દીના પરિવારજનોમાં એક અનેરી ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે રેડ ગોલ્ડ ડોનેટર સંસ્થાના મુજીબ ખાન પઠાણે આ સંસ્થા સભ્ય અમદાવાદ ખાતે જઈ બ્લડ ડોનેટ કરી માનવતાની એક નવી રાહ ચીંધી હોવાનું જણાવ્યું હતું। 21 જુલાઈ 2020ના રોજ પાટણના એક દર્દી જેવો હાલ અમદાવાદ સારવાર હેઠળ મુકાયેલા છે, તેઓને બ્લડની જરૂરિયાત ઉદ્ભવી અને કોરોના મહામારીના લીધે તેઓને બ્લડનું ચેકિંગ ન થતાં એની જાણ અમારા ગ્રુપ પાટણ રેડ ગોલ્ડ ડોનેટર્સને થઈ અને અમોએ અમારા બે સભ્યો તોસીફ ખાન મલેક અને ઇબ્રાહીમ ખાન પઠાણને અમદાવાદ રવાના કર્યા અને તેઓ કોઈપણ ભય વગર અને રાજી ખુશીથી અમદાવાદ બ્લડ ડોનેટ કરવા માટે રવાના થઈ ગયા। આ કાર્ય અમે સેવાના હેતુથી અને લોકોને પ્રેરણા આપવા માટે અને લોકોને એક સારી રાહ ચીંધવા માટે કરીએ છીએ। થેન્ક યુ, આભાર।